નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. ગુજરાત રાજ્ય જીઆઈડીસી નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર પરિસર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માંગરોળ તાલુકાના અનેક ખેડૂતો ઓછા વધતા પ્રમાણમાં કંટાલાની ખેતી કરી 4 મહિના સુધી સારા ઉત્પાદન સાથે ખેત મજૂરોને પણ રોજગારી પૂરી પાડવામાં સહભાગી બને છે. અમદાવાદના હાટકેશ્વર સીટીએમ માર્ગ પરની ઘટના, આઈસરે 5 વાહનોને લીધા અડફેટે. દાહોદ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં એકાએક ભંગાણ, પ્રમુખ પ્રભારી સહિતના હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી રામ ટેકરી સંત સેવા આશ્રમ પીઠડિયાના મહંત બાબા રામ ગોપાલદાસજીની અનોખી પહેલ, આશ્રમ ખાતે ગુરુ પૂજા કરવા આવનાર ગુરુ ભક્તો પાસે વૃક્ષો વવડાવ્યા. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમુક વિસ્તારમાં પડેલા વરસાદના આંકડા. મહીસાગર જિલ્લામાં ગત મોડી રાતથી મેઘરાજાનું આગમન. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ગૌરીવ્રત નિમિત્તે હિંમતનગર શહેરની અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં દીકરીઓને વસ્ત્રદાન કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત ધી સમર્પણ ગ્રાહક બચત અને ધિરાણ સહકારી મંડળી પ્રાંતિજની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વેપારીઓ, ફેરિયાઓ, લારી ગલ્લાઓ, વેપાર કરતા લોકોને રસી આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મોડે મોડે પણ મેઘરાજાની અસીમ કૃપા થતા રાત્રિના સમયે પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને પ્રાંતિજ ખાતે રાત્રિ દરમિયાન 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નાની બારાઓ દ્વારા 5 દિવસ ગૌરી વ્રત કરી જવારા વાવી પૂજા અર્ચના બાદ 5મા દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બોખમાં જવારા પધરાવવામાં આવ્યા હતા, તો મંદિર સંચાલકો દ્વારા વ્રત કરનાર બારાઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે રોડના કામને લઈને ટ્રાફિક જામ થયો, તો અમદાવાદ હિંમતનગર રોડની બંને સાઈડમાં 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો, તો અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા અને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ગિરનાર રોપવે બંધ કરાયો. ત્રણ વર્ષના બાળકને મ્યુકર માઇકોસિસ નીકળતા તંત્રમાં દોડધામ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની બીટીપીની તૈયારી, શું એઇમ્સ સાથેનો મોહભંગ થયો? છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 39 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. મફત રાશન મુદ્દે અર્જુન મોઢવાડિયાના સરકાર પર પ્રહાર. વડોદરા પીઆઈએ પત્નીની હત્યા કરી લાશ સળગાવી, ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો. સાંગલા છિતકુલ રોડ પર ભૂસ્ખલન બાદ ટેમ્પો ઉપર પથ્થરો પડતા 9 લોકોના મોત. મીરાબાઈ ચાનુને ડોમિનોઝ તરફથી લાઇફ ટાઈમ ફ્રી પીઝા મળશે. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.